कामदारों गटर में सफाई करने उतरिया ने मौत ने भेटिया। आ मौत नी गटर छे, जवाबदारों सामे क्यारे पगला भराशे? भरूचना दहेज में त्रण सफाई कामदारों मौत थया छे। अंडरग्राउंड लाइन में सफाई करवा माटे उतर्या हता अने ते दरमियान तेमना मौत थया छे। भरूचनी अंदर दहेज में त्रण सफाई कामदारों मौत थया छे। जे लोको जवाबदार छे तेमने विरुद्ध पगला क्यारे भरवामां आवशे? अंडरग्राउंड लाइन सफाई माटे तेओ उतर्या हता अने ते दरमियान ज तेमना मौत थया छे। तो सफाई कामदारों मौत थी हवे होबाळो थयो छे। फायर फाइटर सहित पुलिस नो काफलो घटनास्थले पहुंच्यो छे। चार लोगो गटर में उतर्या हता, जेमांथी त्रण ना मौत थई चुक्या छे। भूगर्भ गटर नी सफाई करवा माटे आवी रीते कामदारों ने मोकलवामां आवे छे। परंतु सवाल ए छे के सुप्रीम कोर्ट ना इनकार छतां कोण अहींया हैवान बनी रह्युं छे? साहेबो, शुं तमे पड़भर माटे पण गटर में उतरवानी हिम्मत करशो खरा? के तमे आ मजूरो ने आ गटर में सफाई करवा माटे मोकलो छो? શું તમારા માટે માનવ જીવન જે છે તેની કોઈ કિંમત જ નથી? શું તમારા માટે શ્રમિકો એ કતલખાનાએ મોકલાતું જાનવર છે? બેદરકારી દાખવનારો વિરુદ્ધ ક્યારે માનવવધનો ગુનો નોંધાશે? ક્યારે પગલાં લેવાશે? મશીનરી ઉપલબ્ધ હોવા છતાં કેમ તેનો ઉપયોગ નથી થતો અને માણસોને સફાઈ કરવા માટે ઉતારવામાં આવે છે? પૂરતી સુરક્ષા વગર શા માટે તેઓને ગટરમાં ઉતારવામાં આવ્યા તે પણ સવાલ છે। જ્યારે ગટર સફાઈ કરવા માટે તેઓ ઉતર્યા હતા ત્યારે તેમની સાથે કોઈ અધિકારી ત્યાં હાજર હતા કે નહીં? વધુ વિગત સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે। દિનેશ, ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા કામદાર ઉતર્યા અને ત્રણ કામદારોના મોત, રોષ અત્યારે દેખાઈ રહ્યો છે, શું છે વધુ અપડેટ્સ? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં ગ્રામ પંચાયતની હદમાં જે ટેન્ક છે, જે ગટર સફાઈ કરવામાં હોય છે, તેમાં સફાઈ કામદારોને ઉતારવામાં આવ્યા હતા। એકબીજાનો હાથ પકડીને સફાઈ કામદારો ગટરમાં ઉતર્યા હતા સફાઈ દરમિયાન, અને એકબીજાનો હાથ છૂટી જવાના કારણે એકબીજાને બચાવવાના પ્રયાસો કર્યા હતા, જેની સાથે એક સાથે ચારે ચાર લોકો ગટરમાં ખાબકી ગયા હતા, જેમાં ત્રણ લોકોના ગટરના પાણીમાં ગુંગળાઈ જવાના કારણે મોત થયા હતા, જ્યારે એકનો બચાવ થયો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। પરંતુ ગટરમાં ત્રણ લોકોના મૃતદેહને બહાર કાઢવા માટે લગભગ 2-3 કલાકની જહેમત ઉઠાવવામાં આવી છે। ત્રણેયના મૃતદેહનો બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ આરંભી છે। જે દહેજ ગ્રામ પંચાયતના સરપંચ તેઓ સ્થળ પરથી રફુ ચક્કર થયા હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। પરંતુ સફાઈ કામદારોના સેફટીના સાધનો વિના ઉતારવામાં આવતા મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। એટલે પ્રથમ દ્રષ્ટિએ માનવવધનો ગુનો પણ બને છે। હાલ એ દહેજ પોલીસ મથકના PI અજય ગોહિલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, મૃતદેહનો કબજો લીધો છે અને કાર્યવાહી આરંભી છે। જી જી દિનેશ, હવે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યું, હવે અધિકારીઓ પહોંચશે, જ્યારે પહેલા પહોંચવાની જરૂર છે કેમ કે મશીનરી છે, તો પછી કેમ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે? ચોક્કસ, પહેલી તો વાત એ છે કે આ 1.5 કલાક પહેલાની ઘટના છે। કામદારો અંદર ખાબક્યા છે તે વાત અંગેની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। કલાક બાદ તંત્ર દોડતું થયું હતું ત્યાં સુધી, કલાકો સુધી, એટલે કે 1 કલાક આપને અટકાવવા માંગીશ। અજય ગોહિલ PI જે છે તેઓ આપણી સાથે જોડાયા છે। અજયજી, જે રીતે આ ઘટના બની છે, ત્રણ કામદારોના મોત થયા છે, મશીનરીનો ઉપયોગ કેમ નહીં ભૂગર્ભ ગટરમાં, કેમ શ્રમિકોને મોકલવામાં આવે છે? એ તો હજુ હાલમાં તો એ ચાલે છે, દવાખાના મોકલ્યા છે એમને હમણાં તાત્કાલિક કાઢીને, અને આગળ બી તપાસ ચાલે છે। બરાબર, આપ ઘટના સ્થળ પર હાજર છો? અજયજી, આપ ઘટના સ્થળ પર હાજર છો? આપ જોઈ શકો છો કે તેઓ પણ જવાબ આપવાથી ભાગ્યા છે। હાલ હોસ્પિટલમાં શ્રમિકોને મોકલી દેવામાં આવ્યા છે, બસ તેવું કહી તેમને સંતોષ માન્યો છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે, સવાલ કે પળભર માટે તમે પણ એ ભૂગર્ભ ગટરની આસપાસ ઊભા પણ નથી રહી શકતા, તો કામદારોને કેમ મોકલવામાં આવે? હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત જો ચાલતી હોય તો મશીનરીનો ઉપયોગ કેમ નથી કરવામાં આવી રહ્યો? તો જે રીતે આ ઘટના બની છે અને ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે ચાર શ્રમિકો ઉતર્યા હતા, જેમાંથી ત્રણ જે છે તેમના
अवसान थया छे। जरे एक ने बचावी लेवामां आव्यो छे। फायर फाइटर घटनास्थले पहोंची तेमने बचाव्या हता, परंतु महत्वनी वात छे के कोई पण प्रकारनी तकेदारी राख्या वगर तेवो घटनामां उतर्या पण शा माटे, अने जो तेवो साफ सफाई करवा माटे उतर्या तो अन्य अधिकारीओ तेमनी साथे केम नहोता, केम के जे सफाईनी कामगीरी चाले छे ए प्लानिंग साथे करवामां आवती होय छे। जे साधन सरंजाम आपणी साथे होय छे, आपणी पासे होय छे, तेनो उपयोग करवामां आवतो होय छे ने पछी सफाई करवामां आवती होय छे, तो पछी केम आवी रीते एकला श्रमिकोए काम करवुं पड़ी रह्युं छे? बेदरकारी दाखवनार विरुद्ध अपराध नो जे मानव वधनो अपराध क्यारे नोंधाशे ने तेमने विरुद्ध कड़क पगला क्यारे भराशे?